નમસ્કાર દર્શક મિત્રો, આપનો હાર્દિક સ્વાગત છે વડોદરા ન્યૂઝ નેટવર્કમાં જ્યોતિષ ભાગ્ય ફળમાં. 26 ઓગસ્ટ 2020 બુધવારનો શુભ દિવસ. તો પ્રારંભ કરીએ આજના શુભ પંચાંગથી. કાર્તિક વિક્રમ સંવત 2076 વર્ષા ઋતુ દક્ષિણાયન ભાદ્રપદ શુકલ પક્ષ અષ્ટમી તિથિ સવારે 10:38 સુધી. અનુરાધા નક્ષત્ર વૈદ્રુતિ યોગ અને ભવકરણ. અને આજનો શુભ રાશિનો ચંદ્રમા છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિનો ચંદ્રમા હોવાથી કોઈ પણ જાતકનો જો જન્મ આજે થતો હોય તો ન અને ય અક્ષર ઉપરથી નામ પાડવું. આજનો રાહુકાલ છે 12:39 1:50 સુધી. આજનો અભિજીત શુભ મુહૂર્ત છે 12:14 1:05 સુધી. તો મિત્રો, રાહુકાલના સમયે કોઈ પણ શુભ કાર્ય કરવું નહીં, શુભ કાર્ય વર્જિત, શાસ્ત્ર અનુસાર વર્જિત છે. તો પ્રારંભ છે આજના રાશિફળથી. મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આજનો ચંદ્રમા 8મો ચંદ્રમા હોવાથી સામાન્ય કામકાજનો બોજ આજના દિવસે રહે. મહેનત થોડી વધારે રહ્યા કરે અને કોઈ કાર્યના લીધે થોડી માનસિક ચિંતા આજના તમને રહે. રોજિંદા સમય અનુસાર આજે તમે થોડું વ્યસ્ત વધારે રહ્યા કરે. મનમાં થોડું બેચેની અને તણાવ રહ્યા કરશે, જેથી કોઈ કાર્યમાં વાદ વિવાદ થઈ શકે છે, જેથી વાદ વિવાદથી બચવું અને ધીરજ રાખીને કાર્ય કરવું. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે મિત્રો આજના દિવસે આનંદ અને પ્રમોદનો દિવસ તમારો રહે. ખર્ચ થોડું વધારે વધી શકે આજના દિવસે અને આકસ્મિક ધન લાભ રહે. જેમ કાર્યમાં તમે મહેનત કરી રહેલા છો, આજના દિવસે તમને સારી સફળતા આજના દિવસે તમને મળે. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આજે દરેક મહત્વપૂર્ણ કાર્યમાં તમને સફળતા મળે. નવા સંબંધ વધે, નવા વ્યક્તિઓ સાથે મુલાકાત થાય. પણ કોઈ પણ કાર્યમાં આજે વિચાર કર્યા વગર નિર્ણય લેવું નહીં, ઉતાવળિયા નિર્ણય આજના દિવસે લેવું નહીં. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે વ્યવસાયમાં કાર્યક્ષેત્રમાં નવી તક ઊભી થાય. વ્યવસાયમાં સારો લાભ થાય, આકસ્મિક ધન લાભ થાય. નવા વ્યક્તિઓ સાથે મુલાકાત થાય અને ટૂંકી મુસાફરી આજના દિવસે રહે. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રમાં વ્યવસાયમાં કોઈ નવી વિચારણા ચાલી રહી હોય તો એમાં તમને આજના દિવસે સારી સફળતા મળે. કોઈ ઇન્વેસ્ટમેન્ટ આજના દિવસે કરવું નહીં. સામાન્ય માથાનો દુખાવો આજના દિવસે થોડું કંઈ બે ચિંતાગ્રસ્ત આજના દિવસે તમે રહ્યા કરો. નવા વ્યક્તિઓ સાથે મુલાકાત થાય અને કાર્યક્ષેત્રમાં આજે સારી પ્રગતિ જોવા મળે, થોડી મહેનત આજે વધે એવા યોગ છે. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે તબિયતમાં સારો સુધારો તમને જોવા મળે. કુટુંબી અને પરિવારનો સારો સહયોગ તમને આજના દિવસે મળે અને કાર્યક્ષેત્રમાં આર્થિક પ્રગતિ સારી રહે. સામાન્ય ઘૂંટણ અને પગના દુખાવા સામાન્ય રહ્યા કરે અને મનને શાંત રાખવું, કંઈ વાદ વિવાદ થઈ શકે છે. તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો સુખમય પસાર થાય. ખર્ચ ઉપર સામાન્ય કાબુ રાખવાની જરૂરત છે. ધાર્યા કરતાં આજે ખર્ચ થોડો વધારો થાય. ધાર્મિક પ્રસંગમાં કંઈ જવાનું થાય અને પરિવાર સાથે મોજ શોખનું આજે વાતાવરણ રહે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સારું પરિણામ, તમને શુભ પરિણામ મળે. કાર્યક્ષેત્રમાં નવી તક ઊભી થાય, આકસ્મિક ધન લાભ રહે અને મહેનતનું પરિણામ તમને આજે બહુ સારું પરિણામ મળે. મન ખુશ રહે, મન પ્રસન્ન રહે અને સામાન્ય આજે ટૂંકી મુસાફરી થાય. ધનરાશિ. ધનરાશિના જાતકો માટે આજે મન થોડું ભ્રમિત રહ્યા કરે. મનમાં કંઈક કન્ફ્યુઝન તમને આજના રહ્યા કરે, જેથી આજે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવું નહીં. જો આજે નિર્ણય લેવામાં આવશે તો આગળ જઈને તમને પરેશાની આજના દિવસે રહેશે.
જેથી આજે કોઈ પણ પ્રકારના મહત્વપૂર્ણ નિર્ણય આજે લેવા નહીં, લેણ દેણનો વ્યવહાર આજે કરવો નહીં. સામાન્ય આજનો દિવસ આપના માટે ખર્ચાળું રહ્યા કરે અને મુસાફરીના આજના દિવસે યોગ છે, પણ એ મુસાફરી આજના દિવસે ટાળવી જેથી તમારે કાર્યમાં સફળતા મળશે. મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજે કાર્ય વ્યવસાયના લઈને દોડધામ થઈ શકે એવા યોગ છે. સાહસિક કાર્યોમાં સફળતા તમને મળે, મહત્વપૂર્ણ નિર્ણય આજના દિવસે લેવાય. વ્યવસાયમાં અને કાર્યક્ષેત્રમાં સારી પ્રગતિ છે. આકસ્મિક ધન લાભ આજના દિવસે સારો રહે. નવા વ્યક્તિઓ સાથે મુલાકાત થાય અને નજીકના સંબંધ સુધરે. કુંભરાશિ. કુંભરાશિના જાતકો માટે સામાન્ય વાહન વિચારપૂર્વક ચલાવવું, ખર્ચ ઉપર કાબુ રાખવાનું અને કોઈ ઇન્વેસ્ટમેન્ટ આજના દિવસે તમારે કરવું નહીં. મહેનતનું પરિણામ સારું અસર થાય. કૌટુંબિક અને પરિવાર સાથે સામાન્ય આજના દિવસે વિચાર ભિન્નતા કે મતભેદ થવાની શક્યતા છે. મીન રાશિ. મીન રાશિના જાતકો માટે પારિવારિક અને કુટુંબીયજનો સાથે સંબંધ સારા થાય અને ખર્ચ વધી શકે છે. આવક થોડી સામાન્ય મધ્યમ રહે. નકારાત્મક વ્યક્તિઓ તમને આજે કંઈ પરેશાનીમાં મૂકી શકે છે, જેથી ધીરજ રાખીને કાર્ય કરવું. આજે કસોટી સામાન્ય તમારી કસોટી થાય, જેથી મનમાં ઉદ્વેગ અને ઉચ્ચાટ રહ્યા કરે, પણ ક્રોધ ઉપર કાબૂ રાખીને ચાલવું. આજના દિવસે સારી સફળતા તમને મળે. તો આ હતો મિત્રો આજનું રાશિફળ. દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ.